માં કાવ્ય 5 સમજી હતા. હવે આજ આપણે એનો અભ્યાસ અને સ્વાધ્યાય જોશું. હવે કાવ્ય નંબર 5 મહેનતની મોસમ એનો અભ્યાસ જોઈએ છે. પ્રશ્ન નંબર 1 વિકલ્પ લખો. એમાં પહેલો વિકલ્પ, કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે? તો આપણે જે ચાર ઓપ્શન આપ્યા છે, નાહવાની, વસંત ઋતુની, ચોમાસાની અને શિયાળાની, તો આમાં આવશે નાહવાની ઋતુ. કવિએ લણવાની મોસમને મહેનતની મોસમ કહી છે. હવે બીજું જોઈએ કે વરસાદ વરસ્યા પછી શેક કેવી બને છે? તો ચાર ઓપ્શન આપ્યા છે, કંકુવર્ણી, સોનાવર્ણી, ઘઉંવર્ણી અને રક્તવર્ણી, તો આમાં આવશે સોનાવર્ણી. તો વરસાદ વરસ્યા પછી સીમ સોનાવર્ણી બને છે. ત્રીજું જોઈએ કે કિરણ કોણ કરે છે? તો ચકલી, પંખીઓ, મોર અને કુંજળીઓ, તો આવશે કુંજળીઓ. તો કિરણ કુંજળીઓ બને છે. પ્રશ્ન નંબર 2 જોઈએ કે એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું, મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો. તો આપણે કાલ જ જોયું હતું કે કવિનું નામ નાથાલાલ દવે હતું. તો લખવાનું, મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે. હવે લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે? તો વરસાદની મહેર થાય છે, પાક સોળે પડાએ ખીલ્યો છે, એ લહેરાતો પાક જોઈને હૈયામાં આનંદ થાય છે. શું કે છે? વરસાદ વહે થાય, વરસાદ વરસ્યા પછી પાક સોળે પડાએ ખીલ્યો છે, એટલે પાક ઉગી બી પડ્યો છે, તેથી લહેરાતો પાક જોઈને હૈયામાં આનંદ થાય છે, એટલે ખેડૂતો આનંદમાં આવી જાય છે. તો ત્રીજો પ્રશ્ન જોઈએ કે સીમ કોને કોને સાથ કરે છે? તો સીમ ખેડૂતોને સાથ કરે છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ કે સીમમાં શું શું લઈ જવાનું કહ્યું છે? તો સીમમાં દાતરડા અને પછડી લઈ જવાનું કહ્યું છે. દાતરડા છે એ પાક કાપવા માટે અને પછડી છે એટલે પાકને ભેગો કરવા માટે લઈ જવાનું કહ્યું છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ કે એમાં પ્રશ્ન નંબર 2, ઉજળું દૂધ જેવું આ વાક્ય આપ્યું છે. આ શબ્દનો પ્રયોગ પર ધ્યાન આપવાનું છે કે નીચેના શબ્દો માટે શબ્દ પ્રયોગ આપવા છે. આ જે વાક્ય આપ્યું છે એના પ્રમાણે જ આપણે લખવાનું છે. તો કે સફેદ તો દૂધ જેવું આવશે, મીઠું તો કે મધ જેવું, કાળું તો કે મેસ જેવું, પછી કડવું તો કે ઝેર જેવું, પછી રાતું જોઈએ તો કે ચણોથી જેવું, અને કોણ માખણ છે. હવે આના સિવાયને તમે કોઈ પણ શબ્દ લખી શકો. હવે પ્રશ્ન નંબર 3 છે કે શબ્દનો પ્રયોગ કરો અને વાક્ય બનાવો. તો સીમ તો લખવાનું કે સીમની ત્રાળ સીમમાં સંભળાય છે. નદી તો લખવાનું કે ગામના બાદરે નદી વહે છે. આગ તો પંખીઓ આગમાં ઉડે છે. મોર મોર ખેતરમાં ઝૂલી રહ્યો છે. પછી મલક જોઈએ